ના ગામે દરાડ હમીદ મામતના માલિકીના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ અને નુકસાની સામે થયેલી ફરિયાદનો યોગ્ય નિકાલ ન આવતા ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી અપાઈ દરાડ વાંડ ગામે દરાડ હમીદ મુશાના માલિકીના ખેતરમાં ગત ત્રેવીસમી તારીખના રોજ એક ચોક્કસ પરિવારના ઈશારે જખૌ જૂથ ગ્રામ પંચાયતના અધિકારી પદાધિકારી અને માથાબારા ઇસમો સાથે જખૌ પોલીસ પણ જાતની જાણ કે રેવન્યુ વિભાગના અધિકારીની પરવાનગી વિના વગર બંદોબસ્તના નામે તેઓની ગેરહાજરીમાં તેઓની માલિકીના ખેતરમાં પાડા અને તલના પાકને ખૂબ જ નુકસાની કરેલ છે જે અંતર્ગત તેઓએ તારીખ ત્રેવીસમી નવ બે હજાર વીસ તારીખ પચ્ચીસ નવ બે હજાર વીસ અને ઓગણત્રીસ નવ બે હજાર વીસના રોજ મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય પોલીસ મહાનિરીક્ષક સાહેબ બોર્ડર રેન્જ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ પશ્ચિમ કચ્છને સંખ્યાબંધ અરજીઓ કરેલ અને જખૌઉ પોલીસે રૂબરૂ ફરિયાદ ન સ્વીકારાતા તારીખ આઠ દસ બે હજાર વીસના રોજ પોસ્ટ મારફતે રજીસ્ટરથી ફરિયાદ અરજી મોકલેલ જેના અનુસંધાને જખૌ પોલીસે તેઓને રૂબરૂ બોલાવી નિવેદન પણ લઈ લીધેલ અને આખરે તેઓની માલિકીના ખેતરના માપણી સીટ સહિત તમામ આધાર પુરાવા સરકાર માન્ય મેળવી લીધા છે અને સામા પક્ષે ગ્રામ પંચાયત પાસે આ જગ્યાના ગામતળ અંગેના કોઈ સરકાર માન્ય આધાર પુરાવા નથી તેમ છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ એક તરફી વલણ અપનાવી રહ્યું છે અને આ બાબતે કોઈ ન્યાય મળવાના બદલે ફરી એક વખત તારીખ સાત બાર બે હજાર વીસના રોજ જખૌ જૂથ ગ્રામ પંચાયતના તલાટી સરપંચના પુત્ર પંચાયતના સદસ્ય અને ગામના માથાભારે સમૂહએ આ ખેતરને જેસીબી મશીન દ્વારા બે ભાગે વહેંચી નાખવા તજવીજ હાથ ધરેલ છે જે અંગે પરિવાર સહિત જખૌ પોલીસ સ્ટેશને ઉપવાસ આંદોલન માટે બેસવા મજબૂર થયા હતા જેથી પોલીસ અધિકારીઓએ તેઓને માત્ર બે દિવસ સ્થાનિકે સત્ય તપાસ કરવા માટે સમય આપવો તેવો આગ્રહ કર્યો જે પોલીસ અધિકારીઓની ખાતરીને માન આપી અને તેઓ ઘરે પરત ફર્યા હતા પરંતુ આજ દિવસ સુધી કોઈ ન્યાય આ ગરીબ પરિવારને મળ્યો નથી ઉલટાનો તેઓ અત્યાચારનો ભોગ બની રહ્યા છે આ માટે જો આગામી આઠ દિવસમાં ફરિયાદ અરજીમાં જણાવેલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ ઓગણીસ બાર બે હજાર વીસના રોજ જખૌ પોલીસ સ્ટેશન સામે તેઓ પરિવાર સહિત ઉપવાસ આંદોલન પર ઉતરશે તેમાં કોઈ અગમ્ય ઘટના બનશે તો તેની તમામ જવાબદારી બેદરકારી દાખવનાર સંબંધિત અધિકારીઓની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટ બાય ઇકબાલ રાઠોડ